सहनावतु सहनौ विनक्तु सहवीर्यंकरभावहै तेजस्विनावतितमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यै योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अपने आठमा अध्याय प्रारंभ में जोयो के अर्जुन ने प्रश्न करे ए पर सातमा अध्याय में त्यारे भगवान ने कहू कि जरा मरण मोक्षाय એટલે કે બધાને શોકમાંથી દુઃખમાંથી અનર્થમાંથી મુક્ત થવું છે, ટૂંકમાં સંસારમાંથી મુક્ત થવું છે, અને એના માટે મોટા ભાગના લોકો શું કરે છે, દુન્યવી વસ્તુની પ્રાપ્તિ દુન્યવી સિદ્ધિ દ્વારા આ સંસારમાંથી એટલે કે દુઃખમાંથી અસહાયતામાંથી શોકમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, પણ એસામ અંતગતમ પાપમ જેના પાપ કેટલા ઓછા થયા છે, જેનું અંતકરણ શુદ્ધ થયું છે, કારણ કે રાગદેશ લઈને બધા જન્મ્યા છે અને કેટલાક રાગદેશ વ્યવહાર દરમિયાન વધતા જ જાય છે, આપણે જો કેવા રાગદેશથી આપણું આ રાગદેશ આપણું કેવું સંચાલન કરીએ છીએ એ હવે ધ્યાન રાખશો ત્યારે ખબર પડશે કે એક વ્યક્તિ માટે આપણને એક નિર્ણય બંધાઈ ગયો, કંઈક કાર્ય કર્યું નિર્ણય બંધાઈ ગયો પછી આપણો વ્યવહાર એ સાથે એવો જ થાય, જો એનાથી મને કંઈ દુઃખ થયું હોય એનાથી મને ડર લાગ્યો હોય તો પછી એની સાથે વ્યવહાર કરતાં ડર તો ડરીને જ કરું, પણ એક વખત એ વ્યક્તિનો વ્યવહાર આવો તો દરેક વખતે ન હોઈ શકે, પણ છતાં આ રાગ દ્વેષ એટલા બધા ઘર કરી જાય છે કે આપણે એનેથી સંચાલિત થઈને વ્યવહાર કરતા હોઈએ છીએ, પણ જેના આમાંથી મુક્ત થઈને રાગદેશના પ્રભાવમાંથી મુક્ત થયો છે એ કોનો આશ્રય લે છે, ભગવાનનો, જગતના વ્યક્તિનો કે કોઈ પદાર્થનો નહીં પણ ભગવાનનો આશ્રય લે છે, એ જ ભગવાનને પૂર્ણ રીતે જાણે છે, કર્મને પૂર્ણ રીતે જાણે છે, અધ્યાત્મની બધી વાત કરી અને એના સંદર્ભમાં અર્જુને પ્રશ્ન કર્યો અને ભગવાને બતાવ્યો કે બ્રહ્મ એટલે જે અક્ષર છે એ બ્રહ્મ છે, પછી અધ્યાત્મ એટલે કે સ્વભાવ, સ્વભાવ એટલે કે દેહથી માંડીને દેહથી દેહ
देहादि पर्यंतम बल्कि ब्रह्म पर्यवसानम परमार्थ ब्रह्म पर्यवसानम अध्यात्म એટલે દેહથી શરૂ કરીને પેલા શરૂઆતના જેમ ચૈત્ર ઉપનિષદમાં કહ્યું કે પ્રામાણે અન્નમય કોષ એ હું છું એટલે જેથી મારું ધ્યાન બીજામાંથી હટીને આ શરીરમાં આવે અન્નમય કોષ પછી કેટલા પ્રાણમય કોષ પણ હું નથી મનોમય કોષ હું છું પછી વિજ્ઞાનમય અને પછી શું આવે આનંદમય કોષ એ હું છું તો કે આનંદમય પણ નથી હું આનંદ પરમાર્થ બ્રહ્મ અવસાનમ એટલે કે હું જ આનંદ સ્વરૂપ બ્રહ્મ એ હું છું એનું નામ કહ્યું અધ્યાત્મ પછી શું છે કર્મ કર્મ એટલે કે આજે પ્રાણી માત્ર ભૂત ભાવોત્કરહ પ્રાણી માત્રનું જ ઉત્પન્ન થાય છે તે એની સ્થિતિ અને જેમાં લય થાય છે બધાનું કારણ શું છે કર્મ એ પણ ભગવાન કહે છે હું છું કર્મ પણ હું છું અધિભૂતમ એટલે આ જગતરૂપે જે ક્ષર છે વિનાશી છે એ રૂપે પણ ભગવાન કહે છે હું જ ઉત્પન્ન થયેલો છું અને અધિદૈવ એટલે કે આ વ્યક્તિના સ્તરે વ્યક્તિગત સ્તરે આપણે જોઈએ તો આ શરીર મન ઇન્દ્રિયો બધાને દરેક જુદી જુદી ઇન્દ્રિયો છે બધા એના નિયમન કરતા દેવતા છે સમષ્ટિનો જે દેવતા સમષ્ટિનું નિયમન કરનાર દેવતા એ અધિદૈવ કહેવાય એ રૂપે પણ ભગવાન કહે છે હું જ અભિવ્યક્ત થયેલો છું અને અધિયજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞના અધિષ્ઠાન દેવતા કોણ છે વિષ્ણુ એ સહી વિષ્ણુ અહમ એવ એ વિષ્ણુ જ હું છું એ જે અસ્મિન દેહે યહ યજ્ઞ આ દેહમાં અધિયજ્ઞ રૂપે પણ હું જ વાસુદેવ રહેલો છું જેમ સાતમા અધ્યાયમાં કહ્યું કે વાસુદેવ સર્વમિતિ ભગવાન વાસુદેવ સર્વત્ર છે એ અહીંયા આ રીતે પ્રગટ કર્યું ભગવાને અને એ જ પાછા દસમા અધ્યાયમાં કહેવાના છે કે જે મારા વિભૂતિને અને યોગને જાણે છે અવિકંપ યોગેન યુજ્યતે અને હવે ચર્ચા ચાલી રહી છે કે પ્રયાણ કાલે જ્યારે મારે પ્રયાણ સમય આવે ત્યારે ખરેખર મારે શું સ્મરણ કરવું એ મારા હાથમાં નથી કારણ કે વા શરીરમાં એટલી બધી સમસ્યા હશે પીડા હશે અને એ વખતે હું તમને કેવી રીતે યાદ કરી શકું કેવી રીતે યોગ્ય તમને યાદ કરે છે તો આપણે જોયું એ પ્રમાણે એ ભગવાન એક જ કહ્યું કે તસ્મા સર્વેષુ કાલેષુ માં મનુસ્મર યુદ્ધ છે તું સતત મારું સ્મરણ કરે અને સાથે સાથે તું એ રીતે કર્મ કર કે જેથી મારી સાથે તું જોડાઈ રહી શકે એટલે કર્મ કરતી વખતે ભગવાન યાદ કરવા એટલે ભગવાનની કૃપાના દર્શન કરીએ ભગવાન કર્મફળ દાતા છે એ જ કર્મફળ આપનાર છે બીજું કોઈ નથી આપણને અન્યાય લાગે અને કેટલી વખત તો આપણને એમ થાય કે મેં કંઈ કર્યું નથી મેં કંઈ જ કર્યું નથી અને મારી સાથે અવ્યવહાર કેમ મહાન સારામ સાથે કર્મ કરતા હોય છતાં સત્તા પરથી હટાવી દેવામાં આવે અને ત્યારે આ પરમાત્માનો કર્મફળ દાતા છે એવું જોવું બહુ જ મુશ્કેલ છે આ તો એક દૃષ્ટાંત આપ્યું પણ ઘણી બધી વખત આપણે લાગીએ કે આપણે તો કશું કર્યું જ નથી અને છતાં અમારી સાથે આવો વ્યવહાર કેમ થયો અને એ વખતે એ કર્માધ્યક્ષ કર્મફળદાતાને યાદ કરવો એનું નામ જ યુદ્ધ છે સરળ નથી પણ જતાં આ રીતે સત્સંગ કરતા રહીએ એટલે વિચારતા રહીએ તો જરૂર એ થઈ શકે તો પછી શું થશે મયત કે તમને બુદ્ધિ ભગવાનમાં જ મન અને બુદ્ધિ એટલે આખું વ્યક્તિત્વ પરમાત્મામય બની જશે અને એ કયા પછી આપણે જોઈ રહ્યા હતા એ પ્રમાણે ભગવાને આના માટે એ કીધું આ પ્રકારનું વ્યક્તિત્વ બનાવવા માટે શું કરવું જોઈએ તો અભ્યાસ યોગ યુક્તેના અભ્યાસ દ્વારા જેમ છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું અભ્યાસ એ નતું કૌંતેય વૈરાગ્ય ચકરું છે તે આ મનને પરમાત્મામાં જોડવા માટે અભ્યાસની આવશ્યકતા છે અભ્યાસ રૂપી યોગથી જે જોડાઈ ગયો છે એનું ચેતસ ક્યાં છે નાન્ય ગામીના હવે એનું મન ક્યાંય બીજે જતું જ નથી ક્યાં જાય છે પરમાત્મામાં જેમ આપણે કહેવત છે એમ સુતારનું મન બાવળીએ સુતાર ક્યાંય પણ જાય તો એને બાવે એટલે કે એને એમાંથી કયું લાગવું સારું છે એમ આનું મન ક્યાં જાય છે નાન્યગામીના
એને કોઈ વિષયનું ચિંતન કરવાનું મન જ નથી થતું. ક્યાં જાય છે? પરમાત્મામાં. પરમાત્મામાં એને પ્રેમ જાગૃત થઈ ગયો છે. એટલા માટે નાન્ય ગામીના અને એ તૈલ એવા થયેલા વ્યક્તિ અનુચિંતયન શાસ્ત્ર અને આચાર્ય દ્વારા પરમાત્મા જે પરમ પુરુષમ દિવ્યમ એનું ચિંતન કરતાં કરતાં પરમ પુરુષ દિવ્યને પ્રાપ્ત કરે છે. અને એ જ પરમાત્મા કેવો છે એ આપણે 9મા શ્લોકમાં જોયું હતું. પરમમ પુરુષમ દિવ્યમ એ કેવા છે જરા વાંચીએ. આપણે તો યાદ છે 9મો શ્લોક. કવિમ પુરાણમ અનુશાસિતારમ, કવિમ પુરાણમ અનુશાસિતારમ, અણોરણીયાસ્મનુ અનુસ્મરેદ્યઃ, અણોરણીયાં સમનુસ્મરેદ્યઃ, સર્વસ્ય દાતારમ ચિંત્ય રૂપમ, સર્વસ્ય દાતારમ ચિંત્ય રૂપમ, આદિત્યવર્ણમ તમસ પરસ્તાત, આદિત્યવર્ણમ તમસ પરસ્તાત. એટલે ભગવાન કેનું અનુચિંતયન, અનુચિંતન કેવી રીતે કરે છે તો કે ભગવાન કેવા છે? કવિ, જે ક્રાંતદર્શી છે, જે સર્વજ્ઞ છે. અને પાછા કહેવાય પુરાણમ, પુરાણમ એટલે ચિરંતર, હંમેશા રહેવામાં. અને આપણે ગઈકાલે કહ્યું પુરા એવા નવા, હંમેશા નિત નવીન રૂપે જ ભગવાનના દર્શન થાય છે. દરરોજ નવા નવા એમના સ્વરૂપના દર્શન થાય. આજે નવું સ્વરૂપ દર્શન, ભગવાન તો એના એ જ છે, એની લીલા પણ નવી લાગે આપણને. એનું નામ છે પુરાણ અનુશાસિતારમ, જે અનુશાસન કરનાર છે, જે જગતને પ્રશાસતા છે. પણ કેવી રીતે અનુશાસન કરે છે? સન્નિધિ માત્ર. એને અનુશાસન કરવા માટે કોઈ આવશ્યકતા નથી, કોઈ પ્રકારની આવશ્યકતા નથી. અને કહેવાય છે અણો અન્યામ સહ, એ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે. અચિંત્ય રૂપમ, પરમાત્મા કહેવાય છે બધાને ધારણ કરનાર. અને અચિંત્ય રૂપમ, જેનું રૂપનું ચિંતન કરવું સરળ નથી. અને આદિત્યવર્ણ, આદિત્યવર્ણ એટલે આદિત્ય એટલે સૂર્ય, સૂર્ય કેવા દૈદીપ્યમાન છે એવું એમનું સ્વરૂપ પણ કેવું છે, દૈદીપ્યમાન. અને તમસ પરસ્તાત, અંધકારથી તમસથી જે પર છે. ત્યારે આપણે ચર્ચા કરી દીધું, જો યાદ હોય તો, કે સૂર્ય તો અંધકારનો વિરોધી છે, પણ પરમાત્મા અંધકારનો એટલે કે અજ્ઞાનનો પણ વિરોધી નથી. માટે કહ્યું તમસ પરસ્તાત, જે તમસથી પણ પર છે, એટલે કે અજ્ઞાનને પણ ઉજાડનાર છે, અજ્ઞાનના પણ વિરોધી નથી, એવા પરમાત્માનું અનુચિંતયન, એનું ચિંતન કરતાં કરતાં એ પરમ પુરુષને પામે છે. એટલા માટે અહીંયા વાત કરી 10મા શ્લોકમાં, પ્રયાણ કાલે મનસા ચલેન, પ્રયાણ કાલે મનસા ચલેન, ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ, ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ, ધ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ સમ્યક, ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ સમ્યક, સતમ પરમ પુરુષમ પૈતિ દિવ્યમ, સતમ પરમ પુરુષમ પૈતિ દિવ્યમ. પરમાત્માનું વર્ણન કર્યું એના માટે કહે છે, પ્રયાણ કાલે જ્યારે મરણ કાલે જ્યારે શરીર છોડવાનો સમય છે ત્યારે એનું મન કેવું બની ગયું છે? અચલ, એટલે ચલન રહિત, એટલે કે વિષયમાં જ તે પ્રમાણે મહેનત કર્યા વગર. આપણે જો વિષયમાં મંત્ર તો દોડી છે, એનું ચિંતન કરતું હતું, એ હવે અચળ બન્યું છે. કેમ? ભક્ત્યા અને યોગ બલ બંને આવે, યોગ બલેન અને ભક્ત્યા. ભક્ત્યા એટલે પરમ પરમેશ્વર પરેણ પ્રેમના સહિત, વિષય વિષયાંતર વિમુખ. ભક્તિના લીધે એનું મન વિષયાંતર, વિષયમાં જે જતું હતું એ દૂર થયું. કેમ? ભક્તિ એટલે પ્રેમ. અને જ્યાં આપણે પ્રેમ હોય એનું ચિંતન આપણે કરીએ. આપણે વાત તો કરી જ છે કે આપણે બધાને ખબર છે કે જે મારો પ્રેમનો વિષય હોય, જેમ કે ગઈ વખતે વાત કરી હતી એ પ્રમાણે, દીકરો દીકરો અમેરિકાથી આવે છે તો કયું ચિંતન થાય છે? એ મારા માટે પરમ પ્રેમાસ્વદ છે અતિ સમયે.
એટલા માટે એનું ચિંતન, એમ પરમાત્મા પરમ પ્રેમાસર બની ગયા હોવાથી હવે વિષયનું ચિંતનમાં એનું મન જતું નથી. એટલા માટે ભક્ત્યા અને યોગ બળથી એણે, આપણે કદાચ કસવાનું ન કરી શકીએ કે બે ભ્રુવર મધ્ય પ્રાણ આવેશ સમ્યક, એટલે બે ભ્રુવની મધ્યમાં, એટલે કે યોગશાસ્ત્ર પ્રમાણે યાજ્ઞા ચક્ર, એમાં સુષુમના નાડી પાછી આપણે કીધું બે ત્રણ નાડી છે, ઈડા, પીગળા અને સુષુમના, એ સુષુમના નાડીમાં એને પ્રાણને સ્થિત કરીને આ પરમાત્માનું ચિંતન કરતાં કરતાં એ પરમ પુરુષ જે દિવ્ય છે એને પ્રાપ્ત કરે છે. એ જોયા પછી હવે ભગવાન એવા યોગીની વાત કરે છે જે આ પ્રકારે ચિંતન કરી શકતો નથી, જેને મન હજી નિર્ગુણ બ્રહ્મનો મનમાં જ્ઞાન થયું નથી, પણ એ પરમાત્માને પ્રાપ્ત તો કરવા જ છે એને, એવું નથી, પણ એને હજી એ મન નથી ગયું, એના માટે પ્રતિક ઉપાસનાની વાત કરે છે. એટલે ચિંતન કરવા માટે પ્રતિકની આવશ્યકતા છે, જેને કહે છે મંદ મધ્યમ અધિકારી. હમણાં વાત કરીશું, અહીંયા આ જે કંઈ વાત થાય છે આપણે વાત કરીએ પ્રમાણે શંકરાચાર્ય જે ભાષ્યમાં કહે છે એ રીતે કે જે ને કંઈક આલંબની જરૂર છે એવા લોકોની અહીંયા ભગવાન વાત કરે છે. અને મોટાભાગના લોકોને આલંબની આવશ્યકતા જ હોય, સીધે સીધું નિર્ગુણ બ્રહ્મનું ચિંતન, જે નિરાકાર છે, જેને કોઈ આકાર જ નથી, જેને કોઈ ગુણ નથી, એમાં મનને સ્થિત કરવું એટલું સરળ નથી. એટલે આપણા માટે તો બહુ સુંદર છે કે ભગવાન કેટલા બધા ઋષિ મુનિઓએ અને ભગવાને જુદા કેટલા બધા આકાર આપ્યા છે. એક બે નહીં, તમારું મન જ્યાં સ્થિત થાય ત્યાં કરો. પણ તમે જો જૈન સંપ્રદાયમાં પણ બે છે, સ્થાનકવાસી અને દેરાવાસી. દેરાવાસીમાં તો બધાએ મૂર્તિની પૂજા કરે છે, પણ મને યાદ છે વર્ષો પહેલાં મારા મિત્ર એક સ્થાનકવાસી હતા, તો એ બેન, મિત્ર એટલે કોઈ ભાઈ ને, હા, એટલે બેન બેન પણ એ શબ્દ ન વાપરે એટલું જ, એ સ્થાનકવાસી હતી બેન. તો એની મા મને કે તમને યાદ છે કે ક્યારે જ્યારે આ પ્રકારનું અધ્યયન શરૂ કર્યું એ પછી જ્યારે મળવાનું થાય ત્યારે સત્સંગની જ વાત થતી. અને એટલે મને કહે છે કે ભલે અમે સ્થાનકવાસીએ છીએ, સ્થાનકવાસીમાં કોઈ મૂર્તિ આકાર નથી, તો નિર્ગુણ બ્રહ્મની જ વાત થાય છે ત્યાં, પણ મને તો મહાવીર સ્વામી ગમે, ફોટો તો રાખું છું કે છે, મને આકાર જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા બધા ભાગના લોકોને અવલંબનની આકારની જરૂર છે, અને એવા લોકો માટે અહીંયા એ જે પ્રકારના સંસ્કાર છે એના માટે અહીંયા વાત કરે છે કે હું હવે એ પ્રકારની ઉપાસનાની, ભગવાન આપ ઉપાસનાની વાત કરવાના છે, ઉપાસના દ્વારા આપણે અંતકરણ શુદ્ધિ કેવી રીતે કરવી એની વાત કરે છે. એના માટે 11મા શ્લોકમાં કહે છે, પુનઃઅપી ફરીવાર, એટલે કે પુનઃઅપી વ્યક્ષમાણ ઉપાયને, જે ફરીવાર ઉપાયની આગળ વાત કરી એને પ્રતિપિપિત્સ્ય બ્રહ્મણ, જેને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એવા લોકો માટે 11મા શ્લોકમાં ભગવાન કહે છે, યદક્ષરં વેદવિદો વદંતિ, યદક્ષરં વેદવિદો વદંતિ, વિશંતિ યજ્ઞતયો વીતરાગાઃ, વિશંતિ યજ્ઞતયો વીતરાગાઃ, યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ, યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ, તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષે, તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષે. એટલે આખો મંત્ર છે એ કઠોપનિષદમાં કહેવામાં આવે છે. તમે જો સર્વે વેદ, આખો ઉપનિષદનો મંત્ર પહેલા વાંચું છું, સર્વે વેદા યત પદ મામનંતિ, તપાંસિ સર્વાણિ યદ વિદંતિ, યદિચ્છંતો બ્રહ્મચર્યેણ ચરંતિ, તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમ ઇત્યેતત. એ જ વાત કરે છે કે ત્યાં ઉપનિષદના એમ કહે છે, સર્વે વેદા યદ પદ મામનંતિ, તો અહીંયા પણ એ જ કીધું
यदक्षरम वेद विदो वदन्ति यद इति जेने यद जो तुम्हें जुजो यद इति कि जेने वेद विदो अक्षरम वदन्ति जेने वेद विदो इतने वेद ने जानना वेद ने जानना वेद ना अर्थ बे थाय वेद इतने जे वेद अपने जे शास्त्रनो जे मंत्र विभाग वगैरह छे वेद ने जानना अथवा वेद इतने ब्रह्म जे वेद ने जानना कही है तो पर वेद ने जानना इतने कि वेद ना रहस्य ने जानना वेद नू जे रहस्य जाने छे वेद नू तात्पर्य जे जाने छे ने वेद विदः अथवा तो ब्रह्म ने जे जानना छे ते वदंती वदंती एटले आम तो बोले छे पण अहींया शुं कहे छे उपदिशंती उपदिशती एटले जे एने उपदेश एनो करे छे एने एने जाणनार छे विशंती यद्यतयो वीतरागाः विशंती यद्यतयः जेने यतयः जे यत्नशील छे तेने संन्यासी कहे छे केवा छे वीतरागाः विशंती एमां प्रवेश करे छे जेमां जेने वेद विदः जे वेद ने जाणनार छे वेदना रहस्य जाणनार छे जेनी वात करे छे केवुं छे अक्षर એને જ યતિ છે એમાં પ્રવેશ કરે છે અને પછી ત્રીજી યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી યદ ઇચ્છંતો યદ એટલે જેને જેને એટલે યદ અક્ષરમ બ્રહ્મ જે છે એને જાણવાની ઈચ્છાથી ઇચ્છન યદ ઇચ્છંતો એને જાણવાની ઈચ્છાથી બ્રહ્મચર્યમ ચરંતી એ બ્રહ્મચર્યનું પાલન કરે છે તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે તે પદને હું સંગ્રહેણ સંક્ષેપેણ ટૂંકાણમાં પ્રવક્ષે કહીશ અને એ જ વસ્તુ આપણે કહ્યું ને એ પ્રમાણે અહીંયા કઠોપનિષદના પણ કહે સંગ્રહેણ બ્રવીમી ત્યાં પણ કહ્યું કે જે જે સર્વે વેદા યત પદ મા મનંતી જે બધા જ વેદ જેના જે પદની આ મનંતી જેની ઘોષણા કરે છે જ્યાં વિશે કહે છે અને એના માટે તપાંસી સર્વાણી છે યજન જે તપ કરનાર છે પણ એની જ વાત કરે છે પણ પરમાત્મા જે અક્ષર છે એની જ વાત કરે છે અને જેને જાણવા માટે બ્રહ્મચારી વ્રતનું સ્થાપ બ્રહ્મચર્ય અંતરંતી બ્રહ્મચર્યનું પાલન કરે છે બ્રહ્મચર્યનો અર્થ પણ આપણે હમણાં જોઈએ છીએ એ બ્રહ્મચર્ય ચરંતી તત્તે પદમ તે પદને હું સંગ્રહેણ પ્રવક્ષી જે કઠોપનિષદમાં કહ્યું એ જ અહીંયા કહે છે તો કહે છે યદ વેદ વિદો બનન જેને વેદ જાણનાર વેદના રહસ્યને છે એ કોણ કહે છે અક્ષરમ અક્ષર એટલે ન ક્ષરતી ઇતિ અક્ષરમ જેનો ક્યારેય નાશ થતો નથી એટલે કે જે અવિકારી છે જે અવિનાશી છે જેનો ક્યારેય ક્ષય થતો નથી કારણ કે ક્ષય કોનો થાય નાશ કોનો થાય જેનો જન્મ થયો હોય તેનો નાશ છે આ અવિનાશી છે એટલે કે જે જન્મ મૃત્યુથી રહિત છે એટલે કે જે નિર્વિકાર છે એને વેદને જાણનારા શું કહે છે એ તદ અક્ષરમ ગાદી બ્રહ્મણા અભિવદન અસ્થૂલમ અણુ અણુ એટલે કે જેને જાણનારા વેદને જાણનારા શું કહે છે કે આ બૃહદારણ્યક ઉપનિષદમાંથી લીધું છે એમાં કહે છે યદ ભાઈ તદ અક્ષરમ ગાદી યાજ્ઞવલ્ક મુનિ ગાર્ગીને કહે છે કે એ અક્ષર કેવો છે જેને બ્રાહ્મણો અભિવદંતી જેને વિશે કહે છે કેવો છે અસ્થૂલમ અણુ જે સ્થૂળ નથી જે સૂક્ષ્મ નથી જે જાડું નથી જે પાતળો નથી એટલે કે બધા જ પ્રકારના વિશેષણનો નિષેધ દ્વારા એટલે કે નેતિ નેતિ આની આની એ દ્વારા એ અક્ષર બ્રહ્મની વાત કરે છે કઠોપનિષદમાં પણ કહ્યું અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અગંધમ જેને શબ્દ નથી જે શબ્દ દ્વારા જણાવી શકાય નહીં જેને ગંધ નથી અગંધમ ગંધ હોય તો આપણે જાણી શકીએ શબ્દ દ્વારા જણાવી શકાય પણ અશબ્દમ અસ્પર્શમ સ્પર્શ પણ નથી કે સ્પર્શ કરીને આપણે વસ્તુની ઓળખાણ કરી શકીએ પણ બ્રહ્મનો કોઈ સ્પર્શ પણ નથી ગંધ નથી એ દ્વારા ટૂંકમાં નેતિ નેતિ આને આને એ રીતે વેદને જાણનારા કહે છે અને આપણા પુષ્પદંતી મહારાજ પણ કહે છે શું કહે છે યાદ આવે છે
यतद्व्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि। ત્યાં પણ એ જ કહ્યું ને, એ જે તત્વ છે એની શ્રુતિ પણ ચકિત થઈ છે, એ કહી શકતી નથી, પણ નીતિ દ્વારા કહે છે એ અક્ષર, એને આ વેદને જાણનારા, એ અક્ષર બ્રહ્મની વાત, વેદનું રહસ્ય જાણનારા છે, બ્રહ્મની વાત કરે છે। અને યતયઃ, યતયઃ એટલે અહીંયા કહે છે યત્નશીલાઃ સંન્યાસિનઃ, કે યત્નશીલ છે જેણે પરમાત્માને જ પ્રાપ્ત કરવું છે, એને પ્રાપ્ત કરવાને ભરેલા છે, એટલા માટે કીધું વીતરાગાહ, જેનો રાગ દૂર થઈ ગયો છે, એટલે કે આસક્તિમાંથી જેણે મુક્તિ પ્રાપ્ત કરી છે। અને આસક્તિમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરાય? વિવેક દ્વારા, એને વિવેકથી, કારણ કે કોઈપણ વસ્તુમાં આસક્તિ ક્યારે જન્મે? કારણ કે મને માં રાગ હોય, એ માટે આકર્ષણ હોય। આકર્ષણ કેમ છે મને વસ્તુ માટે? કારણ કે એ મારા માટે સલામતીનો, આનંદનો, ઉન્નતિનો કારણ છે। કાં તો એ સલામતીનું કારણ છે, કાં તો એની પ્રાપ્તિથી મારી ઉન્નતિ થશે, મને શાંતિ મળશે, મને આનંદ મળશે, તો એ વસ્તુ માટે મને આકર્ષણ થાય। પણ આ સંન્યાસી છે કે આ બના છે વીતરાગ, વિવેકથી દ્વારા જાણ્યું છે કે આ કોઈ વસ્તુ પરીક્ષ લોકાન કર્મ ચિતાન, આ બધીની પરીક્ષા કર્યું છે કે આમાં કોઈ વસ્તુ, જગતની કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ વસ્તુ, મારે જે આંતરિક ઉન્નતિ કરવી છે, પરમાત્માને પ્રાપ્ત કરવું છે, એના માટે આ કોઈ મને ઉપયોગી થાય એમ નથી, આમાં કોઈ મને સલામતી કે આપનાર નથી। આ રીતે એણે વિવેક કરીને વીતરાગ બનેલા છે, એ આ તત્વમાં પ્રવેશ કરે છે। વિશંતિ, એક છે જાણે છે રહસ્યને, બીજોમાં પ્રવેશ કરે છે, અને ત્રીજો કોણ છે? ત્રણ વ્યક્તિની વાત કરી, એક જાણનાર છે, વેદનું રહસ્ય જાણે છે, બીજો એમાં પ્રવેશ કરે છે, એટલે મુક્ત પુરુષ છે, પ્રવેશ કરે છે, એની સાથે એક થઈ જાય છે, અને ત્રીજો છે સાધક। સાધક છે, શું કરે છે? યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ, જેને જાણવા માટે એ બ્રહ્મચર્યનું પાલન, ચરંતિ એટલે પાલન કરે છે, અને બ્રહ્મચર્ય એટલે આપણે જેને સમજીએ છીએ તો બરોબર છે, પણ અહીંયા કહે છે બ્રહ્મચર્ય એટલે ગુરુકુળ વાસ, બ્રહ્મચર્ય ગુરુચરંતિ તત્તે પદમ, જે ગુરુચરંતિ એટલે ગુરુકુળમાં વાસ કરે છે, અને ગુરુકુળમાં વાસ કરવું એટલે કે ગુરુકુળમાં રહીને, ગુરુની સાનિધ્યમાં રહીને આ તત્વનું સતત ચિંતન કરવું, એના માટે કહે છે ને તપ, સેવા, ગુરુની તપ સેવા કરવી પડે, તપ કરવું પડે, જેમાં હમણાં જ આપણે અનુભૂતિ પ્રકાશમાં જોઈએ છીએ કે ઇન્દ્ર અને વિરોચન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, રાજા છે, અને છતાં એ તત્વને જાણવા માટે ગુરુકુળમાં જઈને ગુરુની સેવા કરે છે। એટલે બ્રહ્મચર્ય એટલે ગુરુનું સાનિધ્યમાં રહી આ તત્વનું ચિંતન તો કરવાનું છે, સેવાને બધું તો એક સાધનાના ભાગરૂપ છે, પણ મેઇન વસ્તુ મહત્વનું છે તત્વનું ચિંતન કરવા માટે, એ બધું છોડીને ગુરુકુળ બ્રહ્મચર્યાનું પાલન કરે છે। ચરંતી તત્તે, હા ચરંતીલા ત્રણ લોકોની વાત કરી, એક તો જાણનાર છે, એક તો પોતે જાણે છે સંન્યાસી એટલે એમાં પ્રવેશ કરી ચૂક્યો છે, અને જે બધું છોડીને બ્રહ્મચર્યનું પાલન કરે છે। તો અર્જુન થાય કે આમાંથી ત્રણમાંથી આપણે તો ક્યાંય જ આવતા નથી, તો પછી મારું શું થશે, હું શું કેવી રીતે એ તત્વને પામીશ? તો ભગવાન છે કંઈ વાંધો નહીં, તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે, હું એ પદને તને ટૂંકાણમાં કહીશ, એટલે તું અહીંયા બેસીને પણ એ પદને પ્રાપ્ત કરીશ। પદ એટલે એક અર્થ અક્ષર, પદ એટલે પદનિયમ, પદનિયમ એટલે કે જેને પ્રાપ્ત કર, પદનિયમ તે જે પદનીય છે, જે પ્રાપ્ત કરવા યોગ્ય છે, જેને જીવન મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થયું છે, એને આ પદને એટલે અક્ષર, પદ એટલે અક્ષર, પદનો એક અર્થ શબ્દ, અક્ષર એટલે કે અક્ષર તત્વ જે અવિનાશી છે, એ પદને હું તને સંગ્રહેણમ ટૂંકાણમાં અર્જુન કહીશ, તું કદાચ ત્રણમાં ન હોય તો પણ તું એને પ્રાપ્ત કરી શકીશ। એટલે હવે પછી આપણને ભગવાન એ શું કહ્યું, સંગ્રહેણ પ્રવક્ષે, કઠોપનિષદમાં એને શું કહ્યું છે, ઓમ વિત્તે તત્વ, એ ઓમ તત્વની વાત કરી શકે, ટૂંકાણમાં અહીંયા ઓમકારની વાત કરવાના છે, પણ શેના માટે ઓમકારની વાત કરવાના છે?
કે કોના માટે જો અહીંયા શંકરાચાર્ય એના આગળ ભાષ્યમાં શ્લોક 12માં ને 13માંના પ્રારંભમાં એ વાત કરે છે કે મોટાભાગના લોકોને મંદ અને મધ્યમ અધિકારી છે. કેમ? કારણ કે એને જીવનનું ધ્યેય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, હું પ્રાપ્ત જ છું, મારે ખરેખર કંઈ પ્રાપ્ત કરવાનું નથી, એ સ્પષ્ટ થઈ શકતું નથી. કેમ નથી થઈ શકતું? કારણ કે મન કાં તો એક જ છે કે મનને એવું કહેવું જ પડી ગયું છે કે મારે કંઈ મેળવવાનું છે, મારે કંઈ કરવાનું છે, અને એટલા માટે કંઈ કરવાનું આવે, સિદ્ધ કરવાનું, મારે કોઈ પાસે સિદ્ધ થવું પડે. મારું હું બરાબર ક્યારે છું? કે જ્યારે હું બીજાની દ્રષ્ટિમાં હું બરાબર છું, એટલે મારે એમને સિદ્ધ કરવું પડે કે હું બરાબર છું, રાઈટ? એટલે આ પ્રકારની જે મનની સ્થિતિ છે, કેમ છે? કોઈ પ્રતિબંધ છે સાંભળવા છતાં પણ આપણે એને સ્વીકારી શકતા નથી, કારણ કે કોઈ પ્રતિબંધ છે. તો શું કરી શકીએ? કોઈ પ્રારબ્ધ, કોઈ કયા જન્મમાં કોઈ એવા કર્મ કર્યા હશે જે આજે પ્રતિબંધ રૂપે આવે છે, અથવા તો સ્વામીજી મહારાજ કે એમ પ્રમાણે સ્વામીજી, કારણ કે સ્વામીજી પાસે તો બધા જે ફોરેનર હોય એને કદાચ પ્રારબ્ધ સ્વીકારે ન પણ બને, તેમણે જોયું અને એમણે કહ્યું ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, એટલે બાળપણની એક સમસ્યા, ચાઇલ્ડહુડ એટલે બાળક, આપણે બાળક હતા ત્યારે અમુક પ્રકારના જે સંસ્કાર પડી ગયા છીએ એમાં એને આપણે સમજવા પડે, આપણે કયા પ્રકારની સમસ્યા છે બાળક તરીકે, આપણો ક્યાં બાળક રહ્યો છે. ચાલો સરળતાથી સમજવી તો ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ એટલે આપણા દરેકની અંદર ક્યાંક બાળક, કોઈ બધા આપણું વર્તન મોટા થઈ ગયા છીએ એટલે એવું નથી કે આપણે બાળક જેવું વર્તન છે, પણ ક્યાંક એ છુપાયેલો હોય છે અને બાળક બહાર આવે છે. અને જ્યારે આ વાત કરું છું ત્યારે સ્વામીજી જ્યારે એમ કહેતા ને કે ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, કંઈક બાળક અંદર રહેલો છે, તો મને હંમેશા વિરોધ થતો હતો. સત્ય કહું છું કે ભાઈ મારામાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, હું તો બરાબર જ છું, મેં બધાને સ્વીકાર દીધા છે, મારા મા બાપને જેવા જેવા સ્વીકાર્યા છે, મને કોઈની સામે ફરિયાદ નથી વગેરે વગેરે મનમાં હંમેશા થતું હતું. પણ પછી સત્ય કહું છું કે ધીમે ધીમે મને ખબર પડી કે હા, આપણામાં પણ ક્યાંક બાળક રહેલું છે. ક્યારે એ પ્રગટ થાય છે એ આપણને ખબર નથી હોતી, અને એ સમજી અને એને એડ્રેસ કરવો પડે, એને બતાવવું પડે કે હવે તું બાળક નથી, હવે તારે આ પ્રકારની માગણી કરવી યોગ્ય નથી. હવે આ તો લાંબુ થશે, પણ કયા પ્રકારની માગણી આપણે કરતા હોઈએ છીએ, એક નાનકડું દૃષ્ટાંત આપીએ કે બાળક હતો ત્યારે બધા મારા તરફ ધ્યાન આપે, મારા અહંકારને જ પોષણ આપે, હવે જરૂર નથી. આપણે એવા તમે જો એક નાનકડું દૃષ્ટાંત આપ્યું, હવે આ બાકીનું કામ તમારે ઘરે લેસન કરવાનું કે ક્યાં મારી અંદર બાળક રહેલો છે અને એને સંબોધવો પડે, એડ્રેસ કરવો પડે. એટલે સંબોધવો પડે તો જ આ પ્રકારના પ્રતિબંધમાંથી આપણે મુક્ત થઈએ. એટલે એના માટે આપણે જે શાસ્ત્ર કહે છે કે તું જ પ્રાપ્ત જ છો, તારે કંઈ કરવાનું નથી, જેમ ગળામાં ખાલી અજ્ઞાન જ છે કે ગળામાં માળા છે છતાં સુધી રહ્યા છે, એમ તું બ્રહ્મ જ છે, પણ એ આપણે આપણા જીવનમાં આવતું નથી, એનું કારણ છે પ્રતિબંધ, એને કહેવાય પ્રારબ્ધને લીધે આવતો પ્રતિબંધ, એને જ કહે છે મંદ મધ્યમ અધિકારી. આમાંથી મુક્ત થવા માટે શાસ્ત્ર કહે છે તું ઉપાસના કર. ઉપાસના એટલે એક જાતનું અધ્યારોપ જ છે, આપણે અધ્યારોપ કરતા જ આવ્યા છીએ, હું જીવ છું, હું અસહાય છું, હું દુઃખી છું, એ અધ્યારોપ જ છે, પણ શાસ્ત્રએ જાણી જોઈને અધ્યારોપ કરે છે કે જેથી એમાંથી મુક્ત થઈ શકે, એનું નામ છે ઉપાસના. અને અહીંયા કયા પ્રકારની ઉપાસના કરી કહે છે તે એ વખતની વાત છે, ત્યારે આવી મૂર્તિપૂજા પણ નહોતી. મૂર્તિપૂજામાં આપણે 16 ઉપચાર પૂજા કરીએ છીએ, એ બધું એ વખતે પ્રાચીન કાળમાં વેદના કાળમાં એ પ્રકારની માનસિક સ્થિતિ હશે, એટલે ખાલી પ્રતીક ઉપાસના એટલે ઓમકારની પૂજા ચાલતી હતી. અત્યારે આપણે રામ બોલીને રામ તરત જ આપણે નામ અને નામી, તુલસીદાસજી માટે નામ અને નામી જુદા નથી, નામ બોલે તરત જ નામી રામ, એ રામનું આખું ચરિત્ર યાદ આવે, કૃષ્ણ, કારણ કે આપણે એ પ્રકારની સંસ્કાર છે, એ પ્રકારની પૂજા કરીએ છીએ, આપણે એ પ્રકારના સંસ્કાર છે. જેમ આપણે હું ઘડો કહું
તમને ખબર છે ઘડો એટલે આ શું છે, કલકુલડીને આપણે ઘડો કહીએ છીએ, પણ લાંબા વખતથી સાંભળીએ છીએ એટલે જેવો શબ્દ આવે એટલે શબ્દનું તરત જ એનું અનુસંધાન થાય. એમ વેદકાળમાં ઓમકારની ઉપાસના, ઓમકારથી લોકો પરિચિત હતા એટલે અહીંયા ઓમકારની વાત કરે છે. અને એમ કહે છે ઓમકાર છે એ પરમાત્માનું નામ છે, એટલે ઓમ એ બોલતા પરમાત્મા યાદ આવે. અને એના માટે અહીંયા થોડીક લાંબી ભાષ્ય છે પણ આપણે થોડુંક જ જોઈશું કે એ કહે છે કે પ્રશ્નોપનિષદમાં પીપલા ઋષિ પાસે બધા છ પ્રકારના મુનિઓ જાય છે અને પ્રશ્ન પૂછે છે. એમાં એક પૂછે છે સયો હવૈ તદ અવગમ્ય મનુષ્યેશુ પ્રયાણાંતરમ, એટલે કે છે ત્યાં પીપલાદ મુનિને સત્યકામ ઋષિ મુનિ છે પ્રશ્ન કરે છે કે મનુષ્ય મરણ પર્યંતમ ઓમકારનું જ્યારે બરાબર ધ્યાન કરે છે ત્યારે એ કયા લોકની પ્રાપ્તિ કરે છે. એટલે ઋષિ જવાબ આપે છે પીપલાદ ઋષિ કે બહુ લાંબી વાત પ્રશ્નોપનિષદની છે કે છે સત્યકામ ઓમકાર છે અપરબ્રહ્મ પણ છે અને પરબ્રહ્મ છે પણ જે અને એ ઓમકાર જે ત્રણ માત્રાવાળો છે અ મ એ ત્રણવાળો માત્રાવાળા ઓમકારનું જે આખી જિંદગી ધ્યાન કરે છે તેને મરણ પછી એને સામ છે એ બ્રહ્મલોકમાં લઈ જાય છે. બ્રહ્મલોકમાં રહીને ત્યાં નામકાળ રહીને એ પાછા ક્યાં જાય છે બ્રહ્માજીનો ઉપદેશ આપે છે તત્વમસી એટલે ક્રમ મુક્તિ અને પછી જીવન મુક્ત ત્યાં થાય છે. અને એવી જ વાત પ્રશ્નોપનિષદમાં કઠોપનિષદમાં માંડુક્ય બધે જ ઓમકારની ચર્ચા કરવામાં આવી છે. એતદ આલંબનમ શ્રેષ્ઠ એતદ આલંબનમ પરમ યજ્ઞાત્વા બ્રહ્મલોકે મહ્યતે. આમ તો આપણે જે હમણાં જે શ્લોક જોયો ને એ પણ કઠોપનિષદનો છે, ત્યાંથી શરૂ કરીને એમણે ઓમકારની વાત કરી છે. એટલે ટૂંકમાં ઓમકારની ઉપાસનાની અહીંયા વાત કરે છે. આપણને જે સંસ્કાર હોય એવું જરૂર નથી કે ઓમકાર જ શ્રેષ્ઠ મંત્ર છે. આપણે જે મંત્ર કરીએ છીએ એ મંત્ર કરતી વખતે આપણે ભાવના આવે એ પ્રકારનું આપણે રૂપનું સ્ફુરણ થાય એનું ચિંતન થાય એ મંત્ર શ્રેષ્ઠ, એ પણ સમજવાની જરૂર છે. પણ અહીંયા આપણને હવે એ ઓમકાર ઉપાસનાની વાત કરે છે. સેના માટે ઉપાસનાથી અંતકરણ શુદ્ધિ થાય અને જેથી છેવટે આપણે જ્ઞાન માટે તૈયાર થઈએ અને જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. એટલે આપની શબ્દનું એક પદ્ધતિ છે, એ પદ્ધતિ અહીંયા ગીતામાં પણ અપનાવવામાં આવે છે કે પહેલાં ઉપાસના, ઉપાસનાથી અંતકરણ શુદ્ધિ, ચિત્તની એકાગ્રતા થાય અને ત્યાર પછી જ્ઞાન પ્રાપ્ત થાય. અને એના માટે અહીંયા ઉપાસનાની વાત કરે છે. તો હવે આપણે 12મો અને 13મો શ્લોક વાંચીશું કારણ કે બંને એની સાથે જાય છે. સર્વદ્વારાણિ સંયમ્ય, સર્વદ્વારાણિ સંયમ્ય, મનોરુધિ નિરુધ્ય ચ, મનોરુધિ નિરુધ્ય ચ, મૂઢ્યા ધ્યાયાત્મનઃ પ્રાણ, મૂઢ્યા ધ્યાયાત્મનઃ પ્રાણ, આસ્તિતો યોગ ધારણા, આસ્તિતો યોગ ધારણા, ઓમિતેકાક્ષરં બ્રહ્મ, ઓમિતેકાક્ષરં બ્રહ્મ, વ્યાહરન મામનુસ્મરન, વ્યાહરન મામનુસ્મરન, યપ્રયાતિ ત્યજન દેહં, યપ્રયાતિ ત્યજન દેહં, સયાતિ પરમાં ગતિં, સયાતિ પરમાં ગતિં. એટલે 13મા શ્લોકમાં બીજી લીટીમાં બતાવે છે યપ્રયાતિ ત્યજન દેહં, જે આ દેહને છોડીને પ્રયાણ કરે છે તે સયાતિ પરમાં ગતિં, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. કયા પ્રકારની ઉપાસના લીધે આપણે જોયું તો જે તે લોકમાં જાય છે. એના માટે એ કયા પ્રકારની ઉપાસના કરે છે, સર્વ દ્વારાની સંયમ્ય, બધા જ દ્વાર
એટલે કે ઇન્દ્રિયોને સંયમન કરીને, મનો રુધિર, રુધિર સપ્તમી વિભક્તિ છે, હૃદયમાં મનને હૃદયમાં નિરુદ્ધ્ય સ્થાપિત કરીને, મનનું પ્રચલન સ્થિર કરીને, મનને શાંત કરીને, પછી કહે છે મૂર્ધની આધાય આત્મન પ્રાણમ, મૂર્ધનીમાં એટલે મૂર્ધની એટલે બે ભ્રુવોની મધ્યમાં, આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે યાજ્ઞાચક્રમાં અને એમાં પણ સુષુમ્ના નાડીમાં આપણે એ ના કરી શકીએ તો કે ચિંતાની મહત્વની વસ્તુ છે એકાગ્રતા. આ પ્રાણને સ્થાપિત કરે છે એ બતાવે છે એકાગ્રતા, એટલે કે આત્મન પ્રાણમ આધાય, પોતાના પ્રાણને સુષુમ્ના નાડીમાં સ્થિર કરીને આ સ્થિત યોગ ધારણા, યોગના ધારણમાં રહીને, યોગ ધારણા યોગની ધારણા કરતો યોગમાં સ્થિર થઈને મનને એકાગ્ર કરીને એ શું કરે છે, ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ વ્યાહરન માં અનુસ્મર, એ શું કરે છે ઓમ ઓમ એક અક્ષરવાળું જે બ્રહ્મનું નામ છે એને ઉચ્ચારણ કરતો, વ્યાહરણ એટલે ઉચ્ચારણ કરતો. આપણે કહ્યું કે એટલા બધા સંસ્કાર છે કે જેમ આપણે રામ બોલીએ એટલે રામ કેમ યાદ આવે છે, કારણ કે રામજીનું આપણે રામાયણ સુધા સાંભળ્યું છે, એટલે આપણે ભગવાન રામના ઉત્તમ શિષ્ય છે, ભગવાન રામ ઉત્તમ પિતા પુત્ર છે, પિતા છે, રાજા છે, રાજા પણ ઉત્તમ છે, બધા એના ઉત્તમ ચરિત્રનું ધ્યાન આવે, કેટલી ઉદારતા છે. જેમ ત્યાં સુંદરકાંડમાં કહે છે ને ઉમા રામ સ્વભાવ જે જાણા, એ ઉમા રામજીનો સ્વભાવ જાણ્યો છે એ બધું છોડીને રામની ભક્તિમાં લાગે છે, એટલે આમ રામ બોલતા જે બધું યાદ આવે છે. આ વ્યક્તિ ઓમકારનું લાંબા સમય સુધી ચિંતન કર્યું છે, એ માટે ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, ઓમ જે એકાક્ષર એક અક્ષરવાળો જે બ્રહ્મ છે પરમાત્મા છે એને વ્યાહરણ એનું ઉચ્ચારણ કરતા મામ અનુસ્મર, એ મારું સ્મરણ કરે છે. કારણ કે એટલે કે ઓમ એટલે હું જ છું, પરમાત્મા કહે છે હું જ છું, મામ એટલે ઈશ્વરમ અનુસ્મરમ, પરમાત્માનું અનુસ્મરણ કરતા કરતા જે આ દેહનો ત્યાગ કરે છે, ય પ્રયાતિ જે કોઈ જનન દેહમ તે સ્વયાતિ પરમામ ગતિ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. થોડુંક વિચાર કરીએ પછી કાલ આગળ વિચાર કરીશું. એક સપ્તિકત્વે સર્વદ્વારણ સંયમ્ય, બધા દ્વાર નવદ્વારે પુરે દેહી, શ્લોક સાંભળો છે, નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારે, નવ દ્વારવાળો આ દેહ છે, દેહમાં નવ દ્વાર છે એટલે કે ઇન્દ્રિયો, આ બધી ઇન્દ્રિયોને કહે છે સંયમનમ કૃત્વા, સંયમ્ય ને સંયમન કરો, એટલે કે જે તે આપણે ઈચ્છીએ ત્યારે આપણે ઇન્દ્રિયોને આપણે આપણે નક્કી કર્યું કે આ બોલવું નથી, બોલાઈ ગયું એટલે શું થયું, આપણે ખબર છે કે આ ન બોલવું જોઈએ, આ બોલવાની જરૂર જ નથી પણ બોલાઈ ગયું, આ સાંભળવું નથી સંભળાઈ ગયું, જવાનું છે ના ક્યાં નથી જવાનું પણ ક્યાં પહોંચી જ, આ બધું શું છે સંયમન નથી, ઇન્દ્રિયોનો સંયમન નથી. અને એના માટે ક્યારે ઇન્દ્રિયોનું સંયમન કરી શકીએ, જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થયું હોય ત્યારે, કારણ કે જ્યાં રાગ દ્વેષ એટલા બધા હોય એટલે આપણને કાંઈ બોલવું નથી પણ બોલાય કેમ ગયું, કારણ કે વ્યક્તિ માટે કાં તો મને રાગ છે કાં તો દ્વેષ છે માટે બોલાઈ જાય છે, આપણે કોઈ વસ્તુ માટે આકર્ષણ છીએ એટલા માટે ન કરવાનું પણ થઈ જાય છે, ભાઈ આટલું નહીં ખાઓ પણ કેમ ખવાઈ ગયું, ભૂલાઈ ગયું એકાદશી હતી અનાજ ખાઈ લીધું, કારણ કે અનાજ માટે મને આકર્ષણ છે, એટલે ટૂંકમાં આપણે આ કોઈ પણ વસ્તુ માટે આકર્ષણ હોય માટે થાય છે, એટલે આકર્ષણમાંથી મુક્ત થવા માટે રાગદ્વેષમાંથી મુક્ત થવું પડે, રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે મારે વ્યવહારમાં શુદ્ધિ લાવવી પડે, મારો વ્યવહાર પરમાર્થ બનતો જોઈએ, વ્યવહાર જુદો અને પરમાર્થ જુદો નથી, વ્યવહાર જ પરમાર્થ બની જાય એ ક્યારે બની શકે, કે જ્યારે મારો દરેક વ્યવહારમાં હું ભક્ત પહેલાં છું, સમજી ગયું કે હું અત્યાર સુધી શું કરીએ છીએ, ઓલો જે રસોઈયો ગાય છે, આપણે કીધું રસોઈયો ગાય છે પણ હવે જે આપણે ગાઈ રહ્યો છીએ એ ગાયક છે એ રસોઈ કરે છે, ગાયક રસોઈ કરે છે, એટલે આખું પરિવર્તન આવ્યું. એમ આપણા વ્યવહારમાં પણ આપણે જાણવું જોઈએ કે હું ભક્ત પહેલાં છું, હું આ ભક્ત છું અને બધા મારા રોલ છે, ભક્ત પિતા, ભક્ત માતા, ભક્ત મિત્ર, બધા ભક્ત પહેલાં,
જ્યારે એ આવે એટલે કે મારા દરેક વ્યવહારમાં શુદ્ધિ આવે. ખ્યાલ આવ્યો? ભક્ત બની જઈએ અને બધો જ વ્યવહાર કરીએ તો અંતકણ શુદ્ધિ થાય. અંતકણ શુદ્ધિ થાય તો ઇન્દ્રિય દ્વારને સંયમન કરવા માટે પછી મેં મહેનત કરવી પડે નહીં. સર્વ દ્વારાની સંયમન, એટલે ટૂંકમાં સંયમન, સંયમ કરવો એને કાબૂમાં રાખવી, આપણે ઈચ્છીએ પ્રમાણે કરી શકીએ એ બહુ મહત્ત્વનું છે. ઓકે, બીજું વિશેષ વિચાર આપણે આવતીકાલે આના પર કરીશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवत्याप्त देहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.